કોરોનાના કહેરના વચ્ચે પણ જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડતું અરહમ યુવા ગ્રુપ, જી હા, આવી આફતની સામે ઝઝૂમીને પણ જીવન સંઘર્ષને જીતવાનું ખમીર ગુજરાતીઓના તો રગેરગમાં છે જ. એમાંય સૌરાષ્ટ્ર પ્રસ્થારા પર ભક્તિ અને સેવાની ફોરમ ફેલાવતી અનેક ધાર્મિક અને સમાજસેવી સંસ્થાઓ કાર્યરત છે. વર્તમાન સમયમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિમાં ઉદ્યોગ અને વેપાર બંધ હોવાથી રોજિંદા આવકમાં પણ નભનારા અનેક શ્રમિકોની આવક બંધ થઈ ગઈ છે. ભોજન વિના ભૂખ્યું ન સૂવું પડે તે માટે અનેક સ્વયંસેવી સંસ્થાઓ તેઓના ઘર આંગણે જ ભોજનની સુવિધાને સુલભ થાય તે માટે રાત દિવસ સેવાની જોત ચલાવી રહ્યું છે. જ્યાં રોટીનો ટુકડો ત્યાં હરીનો ટુકડો, આ મંત્રને ચરિતાર્થ કરતી અનેક સેવાભાવી સંસ્થાઓ ભોજનમાં જરૂરિયાત મુજબ રોટી તૈયાર કરી અને જ્યાં જરૂરિયાત છે ત્યાં સુધી પહોંચાડવાનું કામ કરતી રાજકોટમાં સ્થિત જૈન સંત પરમ પૂજ્ય ગુરુ શ્રી રતિલાલ મહારાજ સાહેબના પટ શિષ્ય સંત શ્રી નર્મમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી કાર્યરત શ્રી અરહમ યુવા ગ્રુપ દ્વારા રાજકોટમાં ખૂબ સેવા ચાલી રહી છે. રાષ્ટ્રસંત યુગ દિવાકર પૂજ્ય ગુરુદેવ શ્રી નર્મમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા લોકડાઉનની અંદર આ રોટી પ્રોજેક્ટની અંદર પૂજ્ય ગુરુદેવની આશીર્વાદથી અમે એક મશીન લાવ્યા જેમાં 8-10 હજાર રોટલીનું લોકોને અમે આપતા, અને ત્યાર પછી બીજું મશીન લાવ્યા, ત્યારબાદ ત્રીજું મશીન લાવ્યા, અને ડિમાન્ડ વધતી જ ગઈ. ત્યાર પછી અમે 1 લાખ રોટી નીકળી શકે એવું એક મશીન લાવ્યા, અત્યારે તમે જોયું એ રીતે. અને અમારું નોખી વિવિધ સંસ્થાઓમાં આ રોટી અમે લોકો ત્યાં બધાને સર્વ કરીએ છીએ. એટલે લોટ આવે છે, પછી લોટને ચાળવામાં આવે છે કે એમાં ધનેડા કે કાંઈ નથી એનું પણ ધ્યાન એકદમ રાખવામાં આવે છે. પછી લોટનો લોટ બંધાય પછી એના ગોયણા પાડી અને પછી એનું પ્રોડક્શન રોટલીમાં લઈને પછી ઘી ચોપડી અને પછી પેકિંગ ડિવિઝનમાં જાય, પેકિંગ કરી એનું રેપર 50-50ની રોટલીનું એક સિલ્વર ફોઇલ પેકિંગ કરી અને પછી એવી રીતે અમે ડિસ્પેચ કરીએ છીએ. કોઈ બી અમારા સભ્ય જે અરહમ યુવા ગ્રુપના સભ્ય ગુરુભક્ત જે કોઈ બી આવે છે એને પહેલાં અમે સેનિટાઈઝ કરીએ, સેનિટાઈઝ કર્યા પછી એને હેન્ડ ગ્લોવ્સ અને માસ્ક, પ્રશાસનની જે કાંઈ બી ગાઈડલાઇન્સ છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવે છે. અને અમારે ત્યાં રમૈયા મેડમ પોતે પણ અહીંયા આવી ચૂકેલા છે અને ગોવિંદભાઈ પટેલ, એવી રીતે ઘણા બધા ગવર્મેન્ટ ઓફિસરો, SOGના ઓફિસરો, પછી જાડેજા સાહેબ, એવી રીતે ઘણા લોકો વિઝિટ કરી ગયા છે. પછી અમારા જૈન અગ્રણીઓ બધા જ લોકો અમારું આ સાઈડ વિઝિટ કરી ગયા છે. જેવી રીતે અમારી પાસે ડિમાન્ડ આવી, ધારો કે અમે અત્યારે ઘણા બધી સંસ્થાઓને, ફોર એક્ઝામ્પલ ગુરુદ્વારા છે, RSS છે, VHP છે, પછી અન્નપૂર્ણા ક્ષેત્ર છે, પછી આપણે એનિમલ હેલ્પલાઈન છે, રાજકોટ પાંજરાપોળ છે, એવી વિવિધ સંસ્થાઓને અમારી આ રોટલી અમે સપ્લાય કરીએ છીએ. સવારે અમારું 6:30 વાગે મશીન સ્ટાર્ટ થાય, એને 1/2 કલાક હીટ લેતા થાય અને 7 વાગે અમારું મશીન સ્ટાર્ટ થઈ જાય અને સાંજે 6:30-7 વાગે અમારું વાઇન્ડઅપ સ્ટાર્ટ કરીએ એટલે 8 વાગે અમારું વાઇન્ડઅપ થઈ જાય. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે આ 7-8 હજાર રોટલીથી અમારું સ્ટાર્ટિંગ હતું અને અત્યારે અમે પર ડે 80-90 હજાર રોટલી ઉપર બનાવીએ છીએ. અમારી તૈયારી તો એવી છે કે અમને ગુરુદેવના પૂરેપૂરા આશીર્વાદ છે અને જ્યાં સુધી ગવર્મેન્ટ કે પ્રશાસન પોતાનું લોકડાઉન જે કંઈ બી આગળનું હશે તો અમારી આવો જ પ્રયાસ રહેશે કે અમે આ રોટી પ્રોજેક્ટ અમારો કન્ટિન્યુ ગુરુદેવની કૃપાથી ચાલુ જ રહી. અમારે સ્ટાફમાં એવી રીતે હોય છે કે ઘણા અમે 8-10 મેમ્બર્સ છીએ, જે એ ફૂલ ડે હોય છે, પછી બધા કોઈ હાફ ડે આવે છે, કોઈ જેને જેવી રીતે અનુકૂળતા સમયનો હોય એના ઘરની એવી રીતે બધા આવે છે. પણ મોસ્ટલી અહીંયા અમારો 25-30 લોકોનો અમારા ગ્રુપનો જ ગ્રુપ જ છે, કોઈ સ્ટાફ નથી, પેઇડ સ્ટાફ નથી, અમારું પોતાનું ગ્રુપ જ અને ગુરુદેવના જે મિશન છે એમાંથી જ બધા આવે છે. આવી રીતે અમે અમારો આ પ્રોજેક્ટ કામ કરીએ છીએ.